તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે સમરૂપતાનો અર્થ અને સમરૂપ આકૃતિ વિશે સમજી ચૂક્યા છીએ। આગળ વધતા આ વિડીયોમાં આપણે ત્રિકોણોની સમરૂપતા પર ચર્ચા કરીશું। આવો ત્રિકોણ એબીસી અને પીક્યુઆર પર ચર્ચા કરીએ। શું તમે આ ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓના નામ જણાવી શકો છો? એકદમ સાચું, અહીંયા ખૂણો એબીસી અને ખૂણો પીક્યુઆર, ખૂણો બીસીએ અને ખૂણો ક્યુઆરપી તથા ખૂણો સીએબી અને ખૂણો આરપીક્યુ અનુરૂપ ખૂણા છે। જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ના અનુરૂપ ખૂણા સમાન તથા અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન તથા સમપ્રમાણ હોય છે અને જેમ કે અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા હતા કે કોઈ પણ બે બહુકોણ સમરૂપ હોય અને તેમના અનુરૂપ ખૂણા સમાન તથા અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન તથા સમપ્રમાણ હોય છે તો આ બંને ત્રિકોણ પરસ્પર સમરૂપ થશે। બે બહુકોણ વચ્ચે સમરૂપતાને આ ચિહ્ન વડે દર્શાવીએ છીએ। પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી થેલ્સે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી તારણ કાઢ્યું। બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે। શું તમે જણાવી શકો છો કે સમકોણિક ત્રિકોણ શું હોય છે? જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમને સમકોણિક ત્રિકોણો કહેવાય છે। આવો હવે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ। આપણે કાગળનો એક ત્રિકોણ ધારો કે એબીસી લઈએ। જ્યારે આપણે આ ત્રિકોણની બાજુઓને માપીએ તો જાણીએ છીએ કે એબી બરાબર 14 સેન્ટીમીટર, બીસી બરાબર 35 સેન્ટીમીટર તથા એસી બરાબર 21 સેન્ટીમીટર છે। હવે ત્રિકોણમાં કોઈ એક બિંદુ ટી માની લઈએ જેનાથી બીસી ને સમાંતર એક રેખા દોરીએ છીએ। જે બાજુઓ એબી અને બીસી ને અનુક્રમે બિંદુઓ એમ અને એન પર કાપે છે, સાથે જ બિંદુ એમ બાજુ એબી ને બે ભાગ એ એમ અને એમ બી તથા બિંદુ એન બાજુ એસી ને એ એન તથા એન સી માં વહેંચે છે। તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે આપણને એક નવો ત્રિકોણ એ એમ એન મળે છે। જો આપણે ત્રિકોણ એ એમ એન ની બાજુઓને માપીએ તો જાણીએ છીએ કે એ એમ બરાબર 6 સેન્ટીમીટર, એ એન બરાબર 9 સેન્ટીમીટર તથા એમ એન બરાબર 15 સેન્ટીમીટર છે। તમે બાજુઓ એ બી અને એ સી વિશે શું નોંધ કરી શકો છો? શું તમે એમ બી અને એન સી નું માપ શોધી શકો છો? આવું આપણે સીધું ફૂટપટ્ટીની મદદથી અથવા આ રીતે પણ કરી શકીએ છીએ। જો તમે ધ્યાન આપો તો જાણશો કે એ એમ અને એમ બી તથા એ એન અને એન સી પરસ્પર સમપ્રમાણમાં હોય છે। આ પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, જેને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહે છે। શું તમે આ પ્રમેયના પ્રતીકની ચકાસણી કરી શકો છો? શું આ પણ સાચું હશે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે। આજે આ વિડીયોમાં આપણે ત્રિકોણોની સમરૂપતા, સમકોણિક ત્રિકોણો, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો અભ્યાસ કર્યો। આગળના વિડીયોમાં આપણે આના પર આધારિત રસપ્રદ ઉદાહરણ જોઈશું।